બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે ગુજરાત રાજસ્થાન સરહદ ઉપર આવેલી નેનાવા ચેકપોસ્ટ પરથી ઘાસ નીચે સંતાડીને લઈ જવાતો લાખો રૂપિયાના દારૂ સાથે બે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યારે ધાનેરા પોલીસ પણ અવારનવાર લાખો રૂપિયાનો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે છે. આજે સવારે ધાનેરા પોલીસ ગુજરાત રાજસ્થાન સરહદ ઉપર આવેલી નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આરજે 04GA0605 નંબરની ટ્રક આવી રહી હતી. તેમાં ઘાસની ઘાસડી ભરેલી હતી, પરંતુ પોલીસને આ ટ્રક ઉપર શંકા હતા. પોલીસે આ ટ્રકની તલાસી લેતા ઘાસની ઘાસડી નીચેથી વિદેશી દારૂની પેટી નંગ 300 કરતા પણ વધુ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 15 લાખ કરતા પણ વધારે હતી. ત્યારે પોલીસે ગાડીના ડ્રાઈવર હકમારામ અને લઘુરામ વિશ્નોઈ અને અન્ય બુધારામ ભારમલાલ વિશ્નોઈ બંને રહે રાજસ્થાન વાળાની અટકાયત કરી છે અને 15 લાખનો દારૂ, 10 લાખની ગાડી મળી કુલ રૂપિયા 25 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે ધાનેરા પોલીસને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર કે પાઠક સાહેબ તથા સ્ટાફના માણસોએ નેનાવા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરતા એક ટ્રકમાંથી વિદેશી પરપ્રાંતિક દારૂની કુલ બોટલ નંગ 3840 કિંમત રૂપિયા 15,36,000ની ગેરકાયદેસર રીતે મળતા મુદ્દામાલ સહિત ટ્રક કિંમત રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને બે આરોપીની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્યારે તો ધાનેરા પોલીસે દારૂ સહિત 25 લાખથી વધુ પણ મુદ્દામાલ સાથે બે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. સુરેશ ગલચર નો રિપોર્ટ, બનાસકાંઠા.